વનવિદ્ય છે. હવે આપણે સ્ટાઇલમાં વધારાના ટેગ જોઈએ. એક છે એસ, એટલે કે જે લખાણ લખ્યું છે તેની પર ચેકી નાખવું છે. તમે લખાણ પર ચેકી નાખો છો ને, ચેકી નાખવું છે તો એના માટે એસ એટલે કે સ્ટ્રાઇક થ્રુ, અને ક્યાં સુધીનું ચેકવું છે પૂરું થાય ત્યાં એન્ડ એસ. આ ટેગ વિશે વાત કરીશું. ચેકી નાખવા માટે લખાણને ટાઈપ રાઇટરના ફોન્ટ સ્વરૂપે જોવા છે, મોનોસ્પેસ. તો લખાણની આગળ ટીટી ટેગ અને લખાણના અંતે એન્ડ ટીટી ટેગ, ફીલ બેની વચ્ચે જે લખાણ હશે એ ટાઈપ રાઇટર ફોન્ટ પ્રમાણે આવશે. પછી તમારે સૂત્ર લખવું છે એચ ટુ ઓ. તો એચ ટુ ઓમાં ટુ ક્યાં જાય છે? લીટીની નીચે, એટલે કે સ્ક્રિપ્ટની નીચે જાય છે. તો એને સબસ્ક્રિપ્ટ કહેવાય. એટલે એચ પછી સબ, ટુ પછી એન્ડ સબ અને પછી ઓ. પછી એ જ રીતે એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર લખવું છે. તો ટુ ક્યાં જાય? ઉપર. તો લીટીની ઉપર, સ્ક્રિપ્ટની ઉપર જાય છે, એટલે એને સુપર સ્ક્રિપ્ટ કહેવાય. એટલે ટુની આગળ સુપર સ્ક્રિપ્ટ, ટુ પછી એન્ડ સુપર સ્ક્રિપ્ટ, શોર્ટમાં એસયુપી. પછી વાય પછી સુપર સ્ક્રિપ્ટ, ટુ અને પછી એન્ડ સુપર સ્ક્રિપ્ટ. બસ આટલું કર્યું એટલે હવે ફાઇલને સેવ કરીએ. ફાઇલ સેવ એસ, નામ આપણું બદલી કાઢીએ, માય સ્ટાઇલ ન્યુ ટેગ, આખું ઉમેરું છું, માય સ્ટાઇલ ન્યુ ટેગ, પાછળ ડોટ એચ ટી એમ એલ લખવાનું, પછી સેવ કરી દેવાનું. ડોક્યુમેન્ટ માય ડોક્યુમેન્ટમાં સેવ થશે. અને ટાઇટલ બારમાં આવી ગયું માય સ્ટાઇલ ન્યૂ ટેગ. આપણે આગળ વેબ બ્રાઉઝરમાં આ જે મેં સિલેક્ટ કર્યું એ ટાઇટલ બારમાં દેખાશે. અને મિનિમાઇઝ કરી ઇન્ટરનેટ એક્સપ્લોરર ચાલુ કરીએ. ફાઇલ ઓપન, બ્રાઉઝ, ફાઇલનું નામ ચેક કરીએ આપણે, માય સ્ટાઇલ ન્યૂ ટેગ, ક્લિક, ઓપન પર ક્લિક, ઓકે પર ક્લિક. તો જુઓ અહીં આગળ તમને સ્ટ્રાઇક થ્રુ લખાણ ચેકી નાખેલું દેખાશે, અને એચ ટી ઓ ટુ સબસ્ક્રિપ્ટ છે, અને એક્સ સ્ક્વેર વાય સ્ક્વેરમાં ટુ સુપર સ્ક્રિપ્ટ છે. સબસ્ક્રિપ્ટ એટલે લીટીની નીચે, સુપર સ્ક્રિપ્ટ એટલે લીટીની ઉપર. આપણે ટેગ વાપર્યા, હવે તમને ત્રણ ટેગ. અને આ વેન યુ આર ફિનિશ, આ જે લખાણ છે એ અત્યારે ટાઈપ રાઇટર મશીનમાં જે રીતે છપાય એ રીતે જોવા મળશે. એટલે આપણે સ્ટ્રાઇક થ્રુ, ટીટી ટેગ, સબસ્ક્રિપ્ટ ટેગ અને સુપર સ્ક્રિપ્ટ ટેગની ચર્ચા અને વિડીયો બનાવેલો એચટીએમએલ વેબ પેજ જોયો. સર્વ વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર.